જે આદર્શ કહેવાય એવા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની આપણે વાત કરવાની છે જ્યારે આપણે બંધારણની વાત કરતા હોઈએ છીએ ત્યારે બહુ સ્વાભાવિક છે કે એવી સતત ફરિયાદ આવતી હોય છે કે ભારતીય બંધારણ તો કેવું છે કે વારે વારે એમાં સુધારા થાય દોસ્તો આમ સામાન્ય રીતે તો એવું છે કે સ્થાપિત હિત હોય એ કોઈ પણ બાબતનો એ ઘટના હોય કે એક આખો વિચાર હોય એનો ક્રમે ક્રમે વિરોધ કરે પરંતુ જે લોકો ભારતીય બંધારણને સમજ્યા જ નથી અથવા તો ભારતીય બંધારણની લવચિકતા છે ભારતીય બંધારણની અંદર સારાનો સમાવેશ અને ક્રમે ક્રમે જ્યારે બદલાવની પરિસ્થિતિ આવતી હોય ત્યારે ઈચ્છિત દિશામાં સામાજિક પરિવર્તન લાવવાના ભાગરૂપે એની અંદર ક્યાંક કોઈક ફેરફાર કરવાનો હોય તો એવું પ્રાવધાન ભારતીય બંધારણમાં રાખવામાં આવ્યું છે આ દ્રષ્ટિએ ભારતીય બંધારણ વિશ્વના શ્રેષ્ઠ બંધારણો પૈકીનું એક છે તમે જાણો છો કે અંગ્રેજીમાં એક ઉક્તિ છે કહેવત છે નથિંગ ઇઝ પરમેનન્ટ બટ ઓનલી ચેન્જ તો જ્યારે આપણે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે અથવા તો સામાજિક વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે આ આખી બાબત જોઈએ તો સમાજ ડગલે ને પગલે ક્ષણે ક્ષણે દિવસે ને દિવસે પરિવર્તનશીલ છે એટલે ગઈકાલની જે બાબત સામાજિક વિકાસની અંદર શ્રેષ્ઠ કહેવાતી હોય એની અંદર આજે પરિવર્તન આણવું એ સમયની જરૂરિયાત અથવા તો માગ પણ હોય થોડાક વર્ષો પહેલાં જ્યારે તમે કોઈ ફોર્મ ભરતા હોય તો માતા પિતાનો ધંધો કે વ્યવસાય એની વિગત આપવાની હતી આજે પણ એ ફોર્મની અંદર એવી વિગતો તો આપવાની જ હોય છે પણ આવી વિગતો જ્યારે આપવાની હોય ત્યારે થોડાક દિવસોથી થોડાક સમયથી એવું પરિવર્તન આવ્યું છે કે માતા તો હું અને તમે બધા જ ગૃહિણી એવો શબ્દ લખતા હતા પરંતુ સામાજિક વિકાસ અને સામાજિક પરિવર્તનના પગલે પગલે હવે આપણી માતા જે સૌથી પહેલી ઘરમાં ઉઠે છે અને સૌથી છેલ્લી સૂવે છે ઘરની એ હોમ મિનિસ્ટર પણ મજાકમાં કહેવાય છે તો એના માટે સામાજિક વિકાસના ભાગરૂપે આપણે એવું લઈ આવ્યા કે એમાં જે ગૃહિણી તરીકેનું કોલમમાં ઉલ્લેખ કરતા હતા એને બદલે હોમ મેકર અથવા તો હાઉસ મેનેજર આવો શબ્દ રાખીએ છીએ તો દોસ્તો વ્યક્તિગત અનુભવો હોય વ્યક્તિગત વાણી અને વિચારની સાથે જે આખી બાબત જોડાયેલી હોય એની અંદર પણ બદલાવ આપણે લાવીએ લાવીએ છીએ ત્યારે ભારતીય સમાજ અને ભારતીય સમાજને જેણે સીધી રીતે પરિવર્તનની સાથે જોડીને સમાજને વિકસાવવાનો અને સમજાવ સમાજને વધુને વધુ આગળ લઈ જવાનો એક પ્રયાસ જોયો એવા બંધારણની અંદર પણ આ બાબત આમે જ કરવામાં આવી રાખવામાં આવી છે દોસ્તો દોસ્તો મારી દ્રષ્ટિએ એક સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે બંધારણને સમજાવવું હોય તો બંધારણ એક એવી બાબત છે તમે સૌ જાણો છો કે અંગ્રેજોની ગુલામીમાંથી આપણે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ તરીકે ગાંધી અને ગાંધીજનોની સાથે સાથે નવલોહિયા ક્રાંતિકારીઓની જે મહેનત અને શહાદતને પરિણામે આપણે આઝાદી મેળવી શક્યા આ આઝાદી પછી આપણી સામે બહુ જ મોટી એક મુશ્કેલી હોય અથવા તો જેને ટાસ્ક કહેવામાં આવે એક ટાસ્ક એવું હતું કે આવડો મોટો દેશ છે વિશાળ દેશ વસ્તીની દ્રષ્ટિએ તો ખરો જ પરંતુ ભૌલો ભૌગોલિક દૃષ્ટિએ પણ આટલો મોટો વિશાળ દેશ છે એ વિશાળ દેશના લોકોને એક તાંતણે બાંધવા અને એક તાંતણે બાંધ્યા પછી વિકાસની ગતિ આપણે વધારે ને વધારે આગળ લઈ જવી આ કોઈ નાની સૂની બાબત નહોતી ના બહુ મોટી એક સમસ્યા હતી અને એના આધારે ભારતીય સમાજની અંદર વિકાસ કરવાનું આયોજિત પરિવર્તન લાવવાનું સામાજિક વિકાસ લાવવાનું અને જુદા જુદા જે ભેદભાવો છે એ ભેદભાવોને દૂર કરવાનું કામ બંધારણ દ્વારા આપણે કરી શક્યા છીએ દોસ્તો ચૌદમી એપ્રિલ એટલે કે બાબાસાહેબ આંબેડકરનો જન્મદિવસ જેને આપણે બંધારણના ઘડવૈયા કહીએ છીએ દોસ્તો જોગાનું જોગ એ છે કે આપણે ચૌદમી એપ્રિલ આવશે એના બરાબર બે મહિના પહેલા ભારતીય બંધારણની વાત કરી રહ્યા છે આજે ચૌદમી ફેબ્રુઆરી બે હજાર જો ભારતીય બંધારણને આપણે જુદી જુદી રીતે સમજવું હોય એક સામાજિક વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે સમજવું હોય તો કઈ રીતે સમજી શકાય તો કે ભારતીય બંધારણીએ ભારતીય બંધારણે આર્થિક ક્રાંતિ રાજકીય ક્રાંતિ અને સામાજિક ક્રાંતિ આ ત્રણેય બાબતોનું ધ્યાન રાખી અને ઘડતર કર્યું છે બંધારણ સભામાં વિધિવતજનોનો આખો મોટો સમૂહ હતો અને એમણે ઘણા વખત સુધી વ્યવસ્થિત પ્રયાસ કરી અને ભારતીય બંધારણને પ્રજાને સમર્પિત કર્યું અલબત્ત નવેમ્બર મહિનામાં ઓગણીસો ઓગણપચાસમાં બંધારણ સભાએ તો આખો મુસદ્દો સંસદને વડાપ્રધાન શ્રીને સુપરત કર્યો પરંતુ એ લાગુ પડ્યું છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસથી એક તરફ આપણે પ્રજાસત્તાક રાષ્ટ્ર બનવા માટે બહુ જ ઉત્સાહી અને તાલાવંત હતા અને બીજી બાજુ જ્યારે બંધારણ સભાએ આખો બંધારણ ઘડીને આપી દીધું તો એ પછી એના અમલમાં આટલો બધો સમય કેમ ગયો એવો પણ એક પ્રશ્ન દોસ્તો થતો હોય છે અને આ પ્રશ્ન સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ખાસ કરીને પૂછવામાં આવે છે તો દોસ્તો એક વિદ્યાર્થી તરીકે અને ભાવિ ભવિષ્યમાં તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જાઓ ત્યારે આવા પ્રશ્નોનો જવાબ મળી રહે એનો પણ એક પ્રયાસ આપણે જવાબ આપવામાં જોઈએ દોસ્તો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ બંધારણ એ માટે અમલમાં આવ્યું કારણ કે જ્યારે રાવી નદીના કાંઠે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન હતું અને પૂર્ણ સ્વરાજ નહીં તો ભારતને પ્રાંતિક સ્વરાજ આપો એવું જવાહરલાલ નહેરુજીએ લાહોરમાં રાવી નદીના કાંઠે ભરાયેલા એ અધિવેશનમાં ઠરાવ રજૂ કર્યો અને એને અનુમોદન પણ સરદાર વલ્લભભાઈ પટેલને બધા મિત્રોએ આપ્યું અને એ દિવસ હતો છવ્વીસમી જાન્યુઆરીનો તો દોસ્તો ઓગણીસો ઓગણપચાસ નવેમ્બર મહિનામાં બંધારણ આવ્યું પણ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસથી એ અમલમાં આવ્યું એની પાછળનું કારણ પેલું લાહોરનું અધિવેશન હતું પ્રજાએ જે પહેલ વહેલીવાર પ્રાંતિક સ્વરાજની વાત કરી એટલે કે સ્વરાજની વાત કરી તમે પૂરેપૂરું સ્વ સ્વાતંત્ર્ય અમને ન આપો તો પ્રા પ્રાંતોની સરકારોનું સ્વાતંત્ર્ય અમને આપો આવી પહેલ વહેલી માગણી ત્રીસના દાયકામાં જે થઈ હતી એને એ એ તારીખને પણ ઐતિહાસિક રીતે સામેલ કરવા માટે આપણે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસથી બંધારણ અમલમાં આવ્યું દોસ્તો મેં કહ્યું કે બંધારણ છે એ ત્રણ ભાગમાં આપણે જોઈ શકાય કે બંધારણ પાછળનો મૂળ હેતુ શું છે એક તો રાજકીય ક્રાંતિ દોસ્તો રાજકીય ક્રાંતિ અને બંધારણની અંદર એ બાબત જોવામાં આવી છે ગાંધી અને આંબેડકરનો વિવાદ પણ એ બાબતે બહુ મોટો અને લાંબો પણ હતો ગાંધીએ આંબેડકરને સમજાવી પણ શક્યા અથવા તો આંબેડકરજી બાબા સાહેબ સમજી પણ ગયા એ આપણા માટે આનંદની વાત છે ગાંધી એ વ્યક્તિગત મતાધિકારની તરફેણમાં હતા અને બાબા સાહેબ એ ગામને અધિકાર આપવામાં આવે અલબત્ત બાબા સાહેબનો વિચાર જે હતો એની પાછળનું કારણ એવું હતું કે જે નબળા વર્ગો અથવા તો નબળી જ્ઞાતિઓ સાથે સંકળાયેલા ભારતીયજનો હતા એ લોકો પર હુકમી અને દાદાગીરીને કારણે એ લોકોને પોતાનો અધિકાર વાપરવામાં ન દેવામાં આવે તો કેવી પરિસ્થિતિ થાય બંધારણ હોય તો એ બંધારણ કશું કામનું નથી એવી પરિસ્થિતિ આવે આ સંજોગોમાં બાબા સાહેબે કહ્યું કે આપણે વ્યક્તિને બદલે જો સમૂહને પ્રતિનિધિત્વ આપીએ તો સમૂહને જ્યારે અન્યાય થતો હોય ત્યારે સંગઠિત એકતા રૂપે લોકો પણ એનો વિરોધ કરશે અને ન્યાયને માટે એ લોકો લડશે એટલે જ્યારે બાબાસાહેબ આંબેડકરે સામાજિક ક્રાંતિના ભાગરૂપે અથવા તો રાજકીય ક્રાંતિના ભાગરૂપે ગામને મતાધિકારની વાત કરી ત્યારે વ્યક્તિગત ગૌરવની વાત પણ અથવા તો વ્યક્તિગત સ્વાતંત્ર્યની વાત પણ તેમાં સામેલ હતી દોસ્તો દોસ્તો બંધારણ રાજકીય ક્રાંતિ કેવું લઈ આવ્યું છે એનું ઉદાહરણ એ છે કે સમગ્ર ભારતમાં એસસી અને એસ ની ઓબી એસટી અને એ અને એસસીની એટલે કે અનુસૂચિત જાતિ અને જનજાતિના જે સમૂહો છે જે જ્ઞાતિઓ છે એ લોકોની પણ ખાસ અનામતની બેઠકો રાખવામાં આવી એ રાજ્ય વિધાનસભા હોય કે લોકસભા હોય આ બધી જ બેઠકો એમના માટે અનામત રાખવામાં આવી અને જ્ઞાતિ અને સમૂહોના પ્રતિનિધિત્વના આધારે એમને અનામતની વ્યવસ્થા કરવામાં આવી દોસ્તો જ્ઞાતિ પ્રથાના આપણે વિરોધી હોઈ શકીએ પણ જ્યારે ભારતીય સમાજની આપણે વાત કરીએ છીએ તો વિશ્વની અંદર કોઈ પણ સમાજ એવો નથી કે જ્યાં ભાગલા ના હોય તમે યુરોપિયન કન્ટ્રીઝની વાત કરતા હો તો ત્યાં પણ હોય ત્યાં સ્પેનિશ એની ચામડીના રંગને કારણે ભારતીય જેવો સહેજ લાગે છે ગોરો ભારતીય સ્પેનિશ જેવો લાગે છે અલબત્ત એના વાળના કલરની અંદર થોડોક ફેર હોય છે પણ વિશ્વ આખાના તમે જો એક આંટો મારો તો કાળી ગોરી અને વર્ણી પ્રજા જોવા મળે છે અને આપણે કાળાઈ નથી ગોરાઈ નથી અને તાંબાવરણી પ્રજા છીએ પણ આપણી પ્રજા સાથે ભારતીય સમાજની ઓળખ સાથે જ્ઞાતિનું એક લોખંડી સ્વરૂપ છે એ પણ જોડાયેલું છે દોસ્તો તો આ જ્ઞાતિઓના વાડાની અંદર પણ જ્યારે આપણે રાજકીય રીતે ક્રાંતિ કરવી હોય અને રાજકીય ક્રાંતિના સહારે લોકોને સત્તાની સાથે જોડી અને સત્તાની સાથે જોડી અને ઐક્યતા મેળવવાનો પ્રયાસ પણ બંધારણમાં કરવામાં આવ્યો છે દોસ્તો દોસ્તો જ્યારે બંધારણની આપણે વાત કરતા હોઈએ ત્યારે જુદી જુદી ખાસિયતો પણ સાથે સાથે લેતા જઈએ અને એ ખાસિયતોની સાથે બંધારણને આપણે જોવાનો પ્રયાસ કરીએ પરંતુ એ પહેલાં સવાલ એવો થાય કે બંધારણ એટલે શું આવો એક સવાલ કોઈને પણ થાય તો બંધારણ એટલે નીતિ નિયમોનો એવો સમુચ્ચય અથવા તો નીતિ નિયમોનું એવું ઝૂમખું કે જે પ્રમાણે રાજતંત્રને ચાલવાનું હોય એટલે એક ચોક્કસ પ્રકારના લેખિત સ્વરૂપના નીતિ નિયમો હોય એ નીતિ નિયમનું કોઈ પણ સરકાર જે સત્તામાં બેઠેલી હોય બહુમતી ધરાવતી હોય કે સાંજા સરકાર હોય મિલીઝુલી સરકાર હોય એમણે બંધારણના આ નિયમો અને નીતિઓને આધારે જ પોતાનો વહીવટ ચલાવવાનો હોય છે જેને આપણે બંધારણ કહીએ છીએ તો એ રીતે કહીએ તો બંધારણ સરકારને અંકુશિત રાખે છે બંધારણ સરકારને ચોક્કસ દિશાની અંદર ચોક્કસ પ્રકારના જ નિર્ણયો લેવા જોઈએ એ બાબતે એનું ખાસ ધ્યાન રાખે છે આમ બંધારણ માટે લોકો એવું પણ કહે છે કે બંધારણ સરકારોને બાંધે છે તો બિલકુલ સાચી વાત છે કે જ્યારે ઓપનનેસની અથવા તો મુક્તપણાની વાત હોય ત્યારે સરકારના ઉપર એક પ્રજાનો એવો અંકુશ છે કે જ્યારે નિયમો કે નિષેધોની વાત આવતી હોય ત્યારે એને ચોક્કસ પ્રમાણ જે આપવામાં આવ્યું છે બંધારણ પ્રમાણે એને અનુલક્ષીને જ વર્તવાનું હોય એનાથી ઉપર જઈને કશું જ કરી શકે નહીં આ એક બંધારણે બહુ મોટી કામગીરી ભારતીય સમાજ માટે કરી છે બીજી રીતે એમ કહીએ કે બંધારણ એટલે તો કે બંધારણ એટલે મૂળભૂત કાયદાઓની સાથે જોડાયેલું આખું ઘટક તત્વ છે ફંડામેન્ટલ જે લોઝ છે એ લોઝ લેન્ડ સાથે જે તે પ્રાદેશિક વિસ્તાર કે ભૌગોલિક સીમાની સાથે જોડાયેલા હોય છે એટલે ભારત કે ભારતીયતા અને ભારતીય બંધારણ તો જે ભૌગોલિક સીમાની અંદર ભારત વ્યક્ત થતું હોય ભારત આવી જતું હોય તે તમામ ઠેકાણા તે તમામ ભૂમિજનોને ભારતીય બંધારણ લાગુ પડે છે દોસ્તો એટલે બંધારણને આપણે આવી રીતે પણ સમજી શકીએ દોસ્તો બંધારણ એટલે ઘણા વર્ષો સુધી આપણે અંગ્રેજોની ગુલામી સહન કરી દોઢસો વર્ષ અને એ પહેલાંનો ગાળો પણ સામંતશાહી યુગની વ્યવસ્થા રાજા મહારાજાઓ કે નવાબો કે બાદશાહો બદલાતા જાય પ્રદેશે પ્રદેશે જુદા જુદા બાદશાહો હોય સુબાઓ હોય રાજાઓ હોય રજવાડાઓ હોય અને એ પછી આખું અંગ્રેજી શાસનનું માળખું આવ્યું અંગ્રેજ પ્રજાએ જ્યારે શાસન કર્યું ત્યારે અંગ્રેજોને માત્ર બે બાબતમાં જ રસ હતો કેમ સૌથી વધારે આ પ્રજાને લૂંટી અને બ્રિટનને વધારેને વધારે ધનિક બનાવાય એટલે જ્યારે ગુલામ રાષ્ટ્ર તરીકે ભારતની વાત આવતી હોય ત્યારે એ તમે બિહારની આખી વાત લો તો ત્યાં આગળ ગળીના ખેતરો અને ગળીની ખેતી કરાવવા માટે અંગ્રેજોએ કેટલું મોટું દુસ્સાહસ કર્યું હતું સ્થાનિક ગ્રામીણો ઉપર અત્યાચારના કોરડા વીંજ્યા હતા અને ગાંધી ત્યાં જાય છે અને ગળીની ખેતી સામે સૌથી પહેલાં એ લડત શરૂ કરે છે દોસ્તો ગળીની ખેતીને કારણે આખી જમીન બંજર બની જતી હતી એક કે બાર બે વાર ગળીનો પાક ઉત્પાદન મેળવો એ પછી ખેતી જમીન ખેતીની જમીન રહેતી નહોતી પરંતુ અંગ્રેજોને આ બાબતમાં કોઈ રસ નહોતો ખેતીની જમીનનું જે કંઈ થવું હોય એ થાય મોટા ભાગે પોતાના જ માત્ર ને માત્ર મારું અને મારું વિચારનારી આ અંગ્રેજ સરકારની સામે એમને ક્યારેય ભારતીયનો કે એક પેલા બોન્ડેડ લેબર જેવા ભારતીય મજૂરનો વિચાર નહોતો આવ્યો કે ખેડૂતનો મજૂરનો વિચાર નહોતો આવ્યો કે જ્યારે આપણે ખેતી જ નહીં રહે તો આ ખેતી પ્રધાન દેશનું શું થશે પણ એમને તો માત્ર એક વેપારી પ્રજા તરીકે વેપાર સિવાય કશો રસ જ નહોતો અને ભારતનું જે થવું હોય એ થાય આની સામે પણ લડત થઈ તો દોસ્તો જ્યારે આપણે બંધારણની વાત કરતા હોઈએ છે ત્યારે બંધારણની ઘણી બાબતો એવી છે કે ઘણા બધા પ્રકારના અન્યાયો એ રોકવાનો પણ એક પ્રયાસ છે અંગ્રેજોનું શાસન હતું ત્યારે વિકાસની ઘણી બધી વાતો ઘણા લોકો કહેતા હોય છે અંગ્રેજો સમયપાલનમાં પાબદ્ધ અથવા તો ચુસ્ત હતા અંગ્રેજોના શાસનની અંદર આ જ પ્રકારે ચાલતું હતું અંગ્રેજોના શાસનમાં આમ જ હતું દોસ્તો અંગ્રેજોનું શાસન ગમે એટલું સારું હોય પણ એક વસ્તુ તો સ્પષ્ટ હતી કે આપણે ગુલામ હતા આજે હું કે તમે કે બીજા કોઈ પણ ભારતીય ગુલામ નથી આજે કોઈ પણ રાજ્ય નેતા કે રાષ્ટ્રીય નેતા એ મહાત્મા ગાંધી કેમ ન હોય રાષ્ટ્રપિતા પણ કેમ ન હોય પણ એના વિચારો કે એના આદર્શોની સામે એક સ્વતંત્ર નાગરિક તરીકે તમે તમારા વિચારો વ્યક્ત કરી શકો છો અલબત્ત બદનક્ષી ભરેલા વિચારો વ્યક્ત કરવા સામે મનાય છે પરંતુ આવી ખુલ્લાપણું અને આવું મુક્તપણું આપી શક્યું હોય તો એ બંધારણ છે એટલે બંધારણને તો આપણે જેટલું નવાજીએ જેટલું સત્કારીએ કે સન્માનીએ એ આપણા માટે ઓછું કહેવાય પણ ભારતીય બંધારણની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એવો સવાલ થાય કે શું અગાઉ ભારતીય બંધારણને સમજવાના અને સમજાવવાના પ્રયાસો નહોતા થયા અથવા તો શું ભારતના વિકાસ માટે અગાઉ આવવા પ્રયાસો નહોતા થયા ચોક્કસ થયા હતા તમે ઓગણીસમી સદીમાં સામાજિક પરિવર્તન નીરા દેસાઈનું સમાજશાસ્ત્રનું બહુ જ સારું પુસ્તક યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે બનાવેલું છે એ જો વાંચો તો ઓગણીસમી સદીમાં સામાજિક પરિવર્તનો ઝીલાયા હતા પણ આ સામાજિક પરિવર્તનો ઝીલાયા હતા જ્યારે અંગ્રેજોની વાત આવે ત્યારે બહુધા એમણે જ્ઞાતિ વિષયક અને ધર્મ વિષયક બાબતોને પોતાના રાજકાજ અને વહીવટથી દૂર રાખી હતી કારણ બહુ સ્પષ્ટ હતું કે અંગ્રેજોને ગમે તે ભોગે એ માન્ચેસ્ટરમાં આવેલી મિલ કપડું પૂરું પાડવાનું હોય કે એ મિલના ઉત્પાદિત થયેલા કપડાંને સારી રીતે રંગવા માટે ગળી બનાવવાનું કામ હોય એ કોઈ પણ કામ હોય એ કામમાં માત્ર ને માત્ર એમને નફો દેખાતો હતો જ્યારે ભારતીય સમાજની આપણે વાત કરતા હોઈએ ત્યારે બહુ ચોક્કસ બાબત એ પણ છે કે ભારતીય સમાજે સૌને સાથે રાખીને ચાલવાનો પ્રયાસ જો પહેલ વહેલો જોયો હોય તો બંધારણમાં જોવામાં આવ્યો છે બંધારણના ઘણા બધા પાસાઓ છે આવી જ રીતે બંધારણનું એક બીજું પાસું જોઈએ તો બંધારણે એક આર્થિક ક્રાંતિનું સરસ મજાનું પાસું આપ્યું છે આપણે સ્લાઇડ તરફ નજર નાખીએ એક અને ભારતીય બંધારણની વિશેષતાઓ કેવી છે એની પણ વાતો જોતાં જોતા જઈએ અને સાથે સાથે ભારતીય બંધારણની અંદર કઈ રીતે ક્રાંતિ શરૂ થઈ એની વાત પણ જોઈશું તમે સ્લાઇડમાં જોશો કે ભારતીય બંધારણની ખાસિયતો અહીંયા તમને જોવા મળશે ભારતીય બંધારણની પહેલી અને આગવી ખાસિયત છે ભારતીય બંધારણ બંધારણ સ્વભા દ્વારા ઘડતર પામ્યું છે દોસ્તો જ્યારે બંધારણની ઘડતરની વાત હતી ત્યારે એવા એવા પ્રબુદ્ધ નાગરિકો કે જેની અંદર વેપારીઓ પણ હતા જેની અંદર ટેકનોક્રેટ પણ હતા જેની અંદર કાયદા વિદ પણ હતા જેની અંદર શિક્ષણ શાસ્ત્રીઓ હતા અને જેની અંદર ગાંધી વિચારના રંગે રંગાયેલા